હવે આગળ વાત કરીએ તો ધાગંદાના જેસડા ગામના યુવક સાથે બનેલી ઘટનામાં ધારાસભ્યએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી. ડાંગદ્રાના જેસડા ગામના યુવક સાથે બનેલી ઘટનામાં ધારાસભ્યએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી. ડાંગદ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા જેસડા ગામના યુવક સાથે બનેલી ઘટનામાં કડક પગલાં ભરવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, કે જેમાં રજૂઆતમાં જણાવ્યા અનુસાર ડાંગદ્રા તાલુકાના જેસડા ગામનો વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાણીયા પાટણની ધારપુર જીએમઈ આરએસ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ધારપુર મેડિકલ કોલેજમાં પરિચયના બહાને સૌરાષ્ટ્રના 12 વિદ્યાર્થીને સદર મેડિકલ કોલેજના 16 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, કે જેમાં વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાણીયાને 3 કલાક ઉભો રાખીને પરિચયના નામે વિવિધ પ્રશ્નો કર્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થી અનિલ અચાનક ઢળી પડતા આકસ્મિક મોત નીપજ્યું હતું. ગુજરાતમાં એન્ટી રેગિંગ કાયદો હોવા છતાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે, તેમ છતાં આરોપી વિદ્યાર્થીઓ અને કોલેજ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. તેથી ડાંગદ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા કડક કાર્યવાહીની માંગ સાથે વિદ્યાર્થીઓ તો બદલાતા રહે છે. આથી જે તે કોલેજના વહીવટદારની જવાબદારી નક્કી કરી વહીવટદાર અને આરોપી વિદ્યાર્થીઓ સામે પણ કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે, કે જેથી સમાજમાં એક ઉદાહરણ થકી આવી ઘટનાઓને રોક લગાવી શકાય. આરોપી વિદ્યાર્થી અને કોલેજ સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તથા ભવિષ્યમાં પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય, તેમજ મૃતકના પરિવારને ન્યાય આપવા ડાંગદ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા પત્ર લખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હરસંઘવીને રજૂઆત કરવામાં આવી હતી.